હલો, લોકેશન કેમ ડિલેટ કરી નાખ્યું પહેલા? હવે તાર કામ હોય કે ભાઈ લે બોલ, લોકેશન કેમ ડિલેટ કર્યું છે? લોકેશન કેમ કરી નાખ્યું? હું ગભરાઈ ગયો, બોલ પાછો પાછું મોકલી દે ને મારો ભાઈ. નહીં, ગભરાઈ ગયો, બોલ હવે. અરે ગભરાવાની વાત, તું થોડો ગભરા યાર, તું તો હિંમત વાળો વ્યક્તિ છો. ના ના, ગભરાઈ ગયો, બોલ. થાય એફઆઈઆર થાય તો પણ તું ના ગભરા, બરોબર? ના બરોબર, બોલ બોલ. હા, એટલે કોઈ બીજા વ્યક્તિ પણ સાંભળે છે, કઈ વાંધો નહીં. જે હોય તે લોકેશન કેમ ડિલેક્ટ કર્યું? હું ગભરાઈ ગયો, તો સમજતો નથી કઈ ભાષા. સમજે પર મોકલી દે મારો ભાઈ હોય તો પ્લીઝ. હું ગભરાઈ ગયો, બોલ. અરે રિક્વેસ્ટ કરું, એકવાર તું મને તારું લોકેશન મોકલી દે ને મારા ભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ હમણાં, હું બધું મોકલું. હા, પણ તું મોકલે અત્યારે ડિલેટ હું કામ કર્યું? ક્યાં કારણો છે ડિલેટ? ગભરાઈ ગયો એલા, તું કઈ ભાષામાં સમજે તો? હું તારી ભાષામાં જ સમજુ છું. તું કેવી રીતના ગભરાઈ ગયો? તું તો મારા તારા ચાર માણસો ને મારા ઘરે મોકલીને લૂંટફાટ કરાવે છે. ગભરાઈ કેવી રીતના? ષડયંત્ર રસ્તા તો તને વધારે આવડતું લાગે. ષડયંત્ર નહીં, હકીકત તે સ્વીકાર કર્યો છે. ઓડિયો છે અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે, બરાબર? પણ કાંઈ વાંધો નહીં, પણ તું હવે તું ઓડિયો માંથી રાહ જો ને, ઉપર પોલીસ ની રાહ જો ને, કેમ તું ફોન કરે છો? મારે રાહ જોવાની ક્યાં છે? એ લોકો પોતાની રીતના કાર્ય કરે છે ને, હું મારી રીતના કામ કરું છું. આ તો તને વિશ્વાસ નથી પોલીસ ની ઉપર? તો હું મારે તે તો મારા ઉપરી અધિકારી જોડે વાતચીત કરવાનું કીધું હતું. બધું સાંભળીને વસ્તુનું નામ જાણવાનું પ્રયત્ન કર્યો હતો. એકવાર કહી દે ને, ઉપર તારા ઉપરી અધિકારીનો નંબર દે ને, હાલને બોલ. તો બહુ તારા ખુશ લેવું. બાપનો નોકર છું કે તારી બેન ના ઘરમાં બેઠો કે તારી બેન ને મારા ઘરમાં બેઠો? એકવાર નંબર દે ને, હું તારા ઉપરી અધિકારીનો નંબર દે, બોલ. હાલ ઉભો ઉભો અત્યારે ઉભો રહે. અત્યાર સુધી તું લોકેશન ની પાછળ પડ્યો હતો. લોકેશન મોકલી દીધું. ગેરંટી આપું, ત્રણ દીમાં કમલેશ જાદવ તારી હવા ન કાઢે દીપક ચુડાસ માં, બરોબર? તો બેન ને તો મારી બાર મને સિનારા નો લીધો, એટલું યાદ રાખ. એ તો લીધેલો જ. હા જી ભાઈ, બોલ ભાઈ. બોલો ભાઈ. બોલ ભાઈ, બોલ. મિસ કોલ હતો તમારો? હા, મિસ કોલ હતો એટલા માટે કે આવું કરવા પાછળનું કારણ શું છે? શેનું ભાઈ? આ જે કર્યું છે તારા માણસોને જે મારા ઘરે મોકલ્યા, એ કરવા પાછળનું કારણ એ બારામાં મને ખબર નથી. પણ હું તમને એક વાત પૂછું કમલેશભાઈ, તું ખુદ કહે છે કે મારા માણસો તારા ઘરે આવ્યા તો એ તો ફરિયાદ લખાવી ના કાય ભાઈ, એ જવાબ દેવાનો છે ત્યાં દઈ દે હું. પણ હું તમારે આ મારા સમાજ પાછળ પરવાનું કારણ શું? ક્યાં તારા સમાજ પાછળ? મારા મારા હિન્દુ સમાજ, મારો હિન્દુ સમાજ છે. મારી વાત સાંભળ ને, હિન્દુ સમાજ ના એક પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ ને કે કમલેશ જાદવ ના વિરોધ માં વિરોધ માં વિડીયો બનાવીને મૂકે? કમલેશભાઈ ઉભો રહ્યો, ઘડીક નો બોલતા, મારા માન કરતું કઈ ન બોલતા. હલો દીપકભાઈ. હા બોલો ભાઈ. તમે અમારે એમ કહેતા હતા ઓલા માંથી ફોન ઉપાડે, ઓલા માંથી ફોન ઉપાડે, એટલે ઈ નંબર કોનો છે? ઈ બધાય મારા નંબર છે, એમાં રેકોર્ડિંગ નથી થતું, બરાબર? અને આ અત્યારે ફોન છે, મેં ટેપિંગ કરાવેલો છે ફોન, કે તમે મને ફોન કરો છો ને, એટલે મારે જે જ્યાં પુગાડવાનો છે ને, ઈ મારો તમારો અવાજ જ્યાં પુગે છે, બરાબર? સાંભળો, રેકોર્ડિંગ થતું હોય ને, મારી વાત સાંભળો. હા બોલો. એક્સ વાય ઝેડ. હા બોલો. એનાથી કોઈ ફેરફાર પડતો કોઈ વાત નથી, બરાબર? અમારે કાયદા વિરુદ્ધ વાત કરવી નથી તમારી. હા બરાબર. મેં તમને શું કીધું, તમે ભારત દેશના કાનૂન અને કાયદા એલા ભાઈ, સામે વાળા વ્યક્તિ સામો આવશે ત્યારે આપણે એની વાત કરી લેવું. તમે શાંતિ રાખો ને ઘડી કમલેશભાઈ. કમલેશભાઈ, દીપકભાઈ. હા બોલો ભાઈ. હું આ ભારત દેશના બંધારણનો વારસદાર છું, એટલે બંધારણીય ભાષામાં વાત કરું ત્યાં સુધી સારું છે, બાકી રેકોર્ડિંગ ની તો બેન ને શોધે હાથ વારો ભાઈ. કાય વાતો ની, કાય વાતો ની, મને આવડે છે બધી ભાષા. ઓ ઓ સંદીપ, અને ભાવનગર હું કાય વાત કરતો એટલે મને રે બીક તમને હજી પહેલા તમને એમ કીધું ને તમે પાટી મારી જાઓ, મેં તમને ગાળ પીરાતી, મેં ગાળ દીધી. એ ભાઈ દીપકભાઈ, મારી વાત સાંભળો. મેં ગાળ બોલ્યો, મારી વાત સાંભળો. હું ગાળ બોલ્યો, તમને હું બોલવાનો ચાન્સ આપું, મારી વાત સાંભળો. હા બોલો. મેં તમને શું કીધું? હા બોલો. ભારત દેશના કાનૂન. હા. અને સાહેબ તમને વિરુદ્ધ તમને નથી વિશ્વાસ નથી તો ગેસ કરી દો.
ભાઈ એટલો બધો ભાઈ એટલા બધા એંગ્રી થઈને વાત કરો માં અવાજ નથી આવતો તમારો.